એસ લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી આવતીકાલે કરશે એક દિવસીય હડતાલ. સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ અને બીટુમેનના ભાવમાં થઈ રહેલા અસહ્ય કૃત્રિમ ભાવ વધારા અને સિમેન્ટ તેમજ સ્ટીલના ઉત્પાદકો દ્વારા કરાઈ રહેલા કાર્ટેલાઇઝેશનના વિરોધ કરવા માટે બાંધકામ અને તેની સંલગ્ન ઉદ્યોગોની 5 સંસ્થાઓએ આવતીકાલે રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન કર્યું છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન એટલે કે GCA, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગુજરાત સ્ટેટ ક્રેડાઈ, ગુજરાત ક્રેડાઈ અમદાવાદ ગાહેડ અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ અમદાવાદ સેન્ટર આ તમામ હડતાલમાં જોડાશે. આ તમામની આજે એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં સ્ટીલ અને સિમેન્ટ ઉત્પાદક કંપનીઓ દ્વારા અપનાવાતી અનૈતિક કાર્યપદ્ધતિઓ, અયોગ્ય બિઝનેસ પ્રેક્ટિસ અને કાર્ટેલાઇઝેશન સહિતના વિવિધ મામલે ચર્ચા કરવામાં આવી હતી, જેને લીધે રિયલ એસ્ટેટ સેક્ટર અને ભારતીય અર્થતંત્ર પર થઈ રહેલી વિપરીત અસરને ધ્યાનમાં રાખીને આ તમામ એસોસિએશનોએ બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત પ્રકલ્પ દ્વારા સ્ટીલ અને સિમેન્ટ કંપનીઓના કાર્ટેલાઇઝેશન વિરુદ્ધ શરૂ કરેલા અભિયાનને એક મતે સહયોગ આપીને આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરવા સરકારને અપીલ કરી હતી. ત્યારે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ પટેલે આ વિશે જણાવ્યું કે સિમેન્ટ, સ્ટીલ, ડીઝલ અને બીટુમેનના ભાવોમાં અસહ્ય વધારાને કારણે જાહેર ક્ષેત્રના આંતરમાળખાકીય પ્રોજેક્ટો અટવાઈ જશે અને જાહેર નાણાંનું અબજો રૂપિયાનું નુકસાન થશે. મિત્ર, આવતીકાલે 12 તારીખે અમે રાજ્યવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલનું આયોજન કરેલ છે. આ હડતાલ બિલ્ડિંગ મટીરિયલના જે ભાવ વધારા છે એની સામે અમારું એક દિવસીય હડતાલ છે. મિત્રો, આ સ્ટીલ અને સિમેન્ટનો જે ભાવ વધારો છે એ અસહ્ય વધારો છે. હવે પોઝિશન એવી છે કે આ ભાવ વધારાની સામે કોન્ટ્રાક્ટર પોતે સર્વાઈવ થઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે. એટલે અમે રાષ્ટ્રવ્યાપી આ બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા આખા દેશમાં દરેક કોન્ટ્રાક્ટર બિલ્ડર્સ, આ પ્રથમ વખત આવું થઈ રહ્યું છે કે દેશના જેટલા કન્સ્ટ્રક્શનને લગતા એસોસિએશન છે આ દરેક એસોસિએશન આ હડતાલમાં એક દિવસ જોડાયા છે. ગુજરાતની વાત કરું તો ગુજરાત રાજ્યમાં ઓછામાં ઓછી 22,000 સાઇટો પ્રાઇવેટ અને ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર બંધ રહેશે અને આ સાઇટો બંધ રહેવા માટે એક દિવસમાં લગભગ આશરે 40 લાખ શ્રમિકો એક દિવસની ઇફેક્ટ થશે. કેન્દ્ર સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મન્સ બેંક ગેરંટી 5-10% ઘટાડીને 3% કરવામાં આવે તેવી પણ અમારી માંગ સરકારે હજુ પૂરી નથી કરી. ત્યારે ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષભાઈ પટેલે જણાવ્યું છે કે દેશના અર્થતંત્રમાં GDP વૃદ્ધિ તેમજ ખર્ચના આયોજનમાં બાંધકામનો હિસ્સો 50% છે. તેની સાથે 250 જેટલા ઉદ્યોગો સંકળાયેલા છે. સ્ટીલ એન્ડ સિમેન્ટ બાંધકામ ઉદ્યોગના તમામ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવામાં મુખ્ય બાંધકામ સામગ્રીમાંની એક છે. સિમેન્ટ માટે બાંધકામ ઉદ્યોગ સિવાય બીજો કોઈ ગ્રાહક નથી. નિશ્ચિત દર અને નિશ્ચિત સમયના ધોરણે કામ કરતા કોન્ટ્રાક્ટરોને છેવટે સ્ટીલ અને સિમેન્ટના ઊંચા ભાવનો ભોગ બનવું પડે છે. ત્યારે વિવિધ સંસ્થાઓએ સિમેન્ટ ઉત્પાદકોની કાર્ટેલને બંધ કરવા માટે સરકારને સેબી, ટ્રાઈ અને ઇરડાઈની જેમ સિમેન્ટ રેગ્યુલેટરી ઓથોરિટીની નિમણૂક કરવા વિનંતી કરી છે. ત્યારે આ મળેલી બેઠકમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત રાજ્યના પ્રેસિડેન્ટ કીર્તિભાઈ ઠાકરે, ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ આશિષભાઈ પટેલ, ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ અજયભાઈ પટેલ અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ અમદાવાદ સેન્ટર ગુજરાતના પ્રમુખ એન્જિનિયર આનંદ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગાઈડ ક્રેડાઈ, ક્રેડાઈ ગુજરાત અને એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ દ્વારા આવતીકાલે રાજ્યની અને દેશની સાઇટો ઉપર કામકાજ બંધ રાખી એક દિવસ માટે પ્રતિકાત્મક હડતાલનું આયોજન કરેલ છે. આ હડતાલ કરવાનો મુખ્ય હેતુ છેલ્લા કેટલાક સમયથી સિમેન્ટ કંપનીઓ અને સ્ટીલ કંપનીઓએ કાર્ટેલ રચી જે પ્રમાણે ભાવ વધારો કરેલો છે એના વિરોધમાં છે. અમે સૌ બિલ્ડર એસોસિએશન્સ અને કોન્ટ્રાક્ટર એસોસિએશન્સ સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ અંગે અમે કરેલ અગાઉ રજૂઆત મુજબ એક રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવામાં આવે. ગુજરાતમાં
सीमेंट कंपनीओ उत्पादन પોતાનું ગુજરાતમાં જ આપે અને એ પણ એક ભાવ ફિક્સ કરીને આપે અને કાર્ટેલાઇઝેશનની પ્રક્રિયામાંથી દૂર રહે। ગેરકાયદેસર રીતે કાર્ટેલ રચી અત્યારે જે પ્રમાણે 300 રૂપિયાનો ભાવ વધારો 300 રૂપિયાનો ભાવ સિમેન્ટનો પહોંચ્યો છે, જે આમ જોવા જઈએ તો 200 ની આસપાસ હોવો જોઈએ। અન્ય રાજ્યોમાં પણ જે 235 થી 245 છે એની જગ્યાએ ગુજરાતમાં 300 રૂપિયાનો સિમેન્ટનો ભાવ છે તે અસહ્ય છે। સિમેન્ટ કંપનીઓની સાથે સાથે સ્ટીલ કંપનીઓ પણ આમાં જોડાઈ છે અને સ્ટીલ કંપનીઓએ પણ જે 34,000 થી 38,000 નો ભાવ પ્રતિ ટને હતો સ્ટીલનો તેને વધારી અને 2 મહિના પહેલાં તો 58,000 થી 60,000 કર્યો અને અત્યારે 50,000 થી 52,000 છે। એટલે એમાં પણ 50 થી 55% વધારો કરેલો છે અને સિમેન્ટ કંપનીઓએ પણ 30 થી 35% વધારો કરેલો છે। તો આ હતો અત્યારનો બુલેટિન, મને હાલ આપો રજા, નમસ્કાર।